હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ લીલી મકાઈના ઢોકળા જે સાંજે ફક્ત દસ પંદર મિનિટમાં જ તમે બનાવી શકો છો તેની સાથે જ આપણે આ ખાસ ચટણી બનાવીશું થોડીક અલગ રીતે છે અને એકદમ સરળ છે જેટલી ટેસ્ટી બને છે ને કે તમે ઢોકળા ખાતા રહી જશો આ ઢોકળા ખૂબ જ પોચા અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે એકદમ લાઈવ ઢોકળા જેવા જ લાગે છે જે ઘરમાં નાના મોટા બધાને બહુ જ પસંદ આવશે તો વરસાદમાં સાંજે આવા ગરમા ગરમ ઢોકળા ખાવાની મજા પડી જાય તો તમે પણ એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો તમને ચોક્કસ પસંદ આવશે તો સૌથી પહેલાં આપણે બેટર રેડી કરી લઈએ ઢોકળાનું એના માટે એક વાસણમાં એક કપ જેટલું આપણે રોવો લઈશું કોઈપણ વાટકીનું માપ સેટ કરવાનું એ જ પ્રમાણે બધું માપ લેશું તેની સાથે આપણે અડધો કપ જેટલું ખાટું દહીં લેશું દહીં હંમેશા ખાટું લેવું જેથી ઢોકળાનો ટેસ્ટ સરસ આવે બરાબર મિક્સ કરી લેશું હવે એ જ કપના માપથી આપણે અડધો કપ પાણી નાખીશું અને તેને મિક્સ કરી લેશું અને જરૂર જણાય તેમ તેમ પાણી ઉમેરતા જઈ આપણે આનું એકદમ ઘટ ખીરું તૈયાર કરીશું તો કંઈક આ રીતનું મેં ખીરું તૈયાર કરી લીધું છે તો આ ખીરાને ઢાંકી આપણે દસ મિનિટ સુધી રેસ્ટ કરવા મૂકીએ જેથી રવો ફૂલી જાય ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જારમાં એક કપ જેટલા મકાઈના દાણા ઉમેરી દઈશું મેં અહીંયા કાચા જ મકાઈના દાણા લીધા છે તેની સાથે ત્રણ તીખા લીલા મરચાં સાથે ત્રણ ચાર લસણની કળી અને બે ટુકડા આદુના ઉમેરીશું જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું હવે ઢાંકી આ બધી જ વસ્તુને ક્રશ કરી લેશું તો એટલી વારમાં લગભગ દસક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો રવો પણ સરસ પાણી અબ્ઝર્વ કરી ફૂલી ગયો છે તો બસ આ સમયે આપણે જે ક્રશ કરેલી મકાઈ છે તેમાં ઉમેરી દેશું અહીંયા મેં મકાઈને ક્રશ કરવામાં થોડુંક પાણી નાખ્યું હતું લગભગ ત્રણ ચાર ચમચી જેટલું તો જો જરૂર જણાય કે સરસ નથી ક્રશ થઈ રહ્યું તો તમે નાખી શકો છો એકદમ સરસ રીતે બધું ક્રશ કરી આમાં મિક્સ કરી લેશું તમે જો મકાઈના લીધે કલર સરસ આવી ગયો છે હવે આપણે બાકીના મસાલા ઉમેરીએ તો સૌથી પહેલાં આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું તેની સાથે જ આપણે થોડીક હળદર નાખીશું હળદર બહુ વધારે નહીં નાખીએ કેમ કે મકાઈનો પણ મકાઈના લીધે કલર સરસ આવી ગયો છે પીળો તો આપણે થોડીક જ હળદર ઉમેરીશું અને મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે અડધી નાની વાટકી જેટલા મકાઈના આખા દાણા નાખીશું અહીંયા મેં કાચા જ દાણા લીધા છે જે વાટકીથી આપણે મકાઈ ક્રશ કરી હતી ને તે જ વાટકીથી અડધી વાટકી દાણા નાખ્યા છે તેની સાથે ઘણા બધા કાપેલા ફ્રેશ દાણા નાખી બરાબર મિક્સ કરી લેશું આખા દાણા નાખવાથી તમારા ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગશે તો જરૂરથી ઉમેરવા હવે આપણે ઢોકળા સોફ્ટ બને તેના માટે અડધી નાની ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેની સાથે જ આપણે એક લીંબુનો રસ નાખીશું લીંબુના રસથી ઢોકળા ખૂબ જ સરસ લાગશે કેમ કે આપણે જે મકાઈ ક્રશ કરીને નાખીને તેમાં નેચરલી મીઠાશ હોય છે તો લીંબુનો રસ નાખશું એટલે ઢોકળા એકદમ સરસ ખાટા મીઠા અને એકદમ ટેસ્ટફુલ બનશે તો આપણું બેટર તૈયાર છે હવે આપણે જેટલા ઢોકળાને બાફવા છે ને તેટલું બેટર અલગ લઈ લેશું બધામાં ઈનો નહીં નાખીએ જો બધામાં નાખશો તો પહેલી પ્લેટ તો તમારી સારી ઉતરશે બીજી પ્લેટ તમારી સારી નહીં ઉતરે એટલે આપણે આ રીતે અલગથી તમારે એમાં ઈનો નાખવાનો તો સૌથી પહેલાં આપણે ઈનો નાખતા પહેલાં પાણીને ગરમ કરવા મૂકી દીધું છે અને પ્લેટને પહેલાં તેલથી ગ્રીસ કરી લેશું એટલા બેટરમાંથી આપણે બે પ્લેટ જેટલા ઢોકળા તૈયાર કરીશું તો અડધું બેટર મેં આમાં લઈ લીધું છે અને તેની અંદર આપણે ઈનો ઉમેરીશું તમે ખાવાના સોડાનો પણ યુઝ કરી શકો છો પણ ઈનોથી વધારે સરસ રિઝલ્ટ મળે છે તો અહીંયા મેં અડધો પાઉચ જેટલો ઈનો ઉમેરી દીધો છે અને ઈનોને એક્ટિવેટ કરવા આપણે આની અંદર થોડુંક પાણી ઉપરથી ઉમેરીશું લગભગ એકાદ ચમચી જેટલું અને બેટરને સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે મિક્સ કરીશું તમે જુઓ આપણું બેટર એકદમ સરસ ફૂલી અને ફ્લફી થઈ ગયું છે તો બસ હવે આપણે આને પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું સાઈડમાં પાણી ગરમ થઈ જવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું જેથી કરી ઢોકળા તમારા એકદમ સરસ જાળીદાર અને પોચા તૈયાર થાય હવે આપણે આ રીતે પ્લેટમાં પાથરી લેશું આપણે એકદમ પતલા પતલા ઢોકળા કરવાના છે તમારે જે રીતના જોઈએ તે રીતે કરી શકો છો હવે ઉપરથી આપણે થોડોક લાલ મરચાંનો પાવડર છાંટી દેશું જેથી કરી દેખાવમાં અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે તો બસ આપણે અહીંયા ઢોકળાની પ્લેટ તૈયાર છે અને સાઈડમાં આપણું પાણી પણ ગરમ થઈ ગયેલું છે તો આપણે ઢોકળાને બાફા માટે લઈ લેશું અહીંયા તમે ઢોકળિયામાં અથવા તો આ રીતના કોઈ પણ મોટા વાસણમાં લઈ શકો છો હવે ઢોકળા બફાય છે ને ત્યાં સુધીમાં આપણે તેની સ્પેશિયલ અને એકદમ ટેસ્ટફુલ ચટણી તૈયાર કરીએ જેના માટે આપણે એક હાથ ભરી અને ફ્રેશ કોથમીર લીધી છે તેની સાથે તીખાશ માટે બે તીખા લીલા મરચાં નાખીશું અને તેની સાથે જ આપણે આની અંદર બે ટુકડા આદુના ઉમેરી દઈએ અને ગળપણ માટે આપણે એકથી દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને તેની સાથે જ આપણે એકાદ લીંબુનો રસ ઉમેરી દઈશું એકદમ ખાટી મીઠી અને એકદમ ટેસ્ટફુલ ચટાકેદારા ચટણી તૈયાર થશે તેની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે થોડાક ટુકડા નાળિયેરના ઉમેરી દઈશું તો અહીંયા મારી પાસે નાળિયેર પડ્યું છે મારી પાસે જ્યારે પણ નાળિયેર હોય ને ત્યારે હું નાળિયેરમાંથી જ ચટણી બનાવું છું પણ જો આ ના હોય તો તમે આની જગ્યાએ દાળિયાની દાળ છે કે પછી શિંગદાણા છે અથવા તો જે તમે ઢોકળા બનાવ્યા છે તેના ટુકડા કરીને પણ ઉમેરી શકો છો પણ નાળિયેરમાંથી ચટણી બનાવેલી હોય તે વધારે ટેસ્ટી લાગે છે તો બને તો નાળિયેર યુઝ કરો બાકી તમે કંઈ પણ વસ્તુ યુઝ કરી શકો છો જરૂર પ્રમાણે પાણી ઉમેરી આપણે આ રીતની ચટણી પીસી લીધી છે આ ચટણી ખરેખર ખૂબ જ ટેસ્ટી બની છે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો તો એટલી વારમાં આપણે ઢોકળા પણ લગભગ બફાઈ ગયા છે અને મેં બીજી પ્લેટ પણ સાઈડમાં તૈયાર કરી લીધી છે બે પ્લેટ ઢોકળામાંથી બને છે એટલા માપમાંથી તો તમે એ પ્રમાણે માપ સેટ કરી શકો છો એક પ્લેટને બહાર કાઢી બીજી પ્લેટને આપણે બાફવા માટે રાખી દઈશું તો ખૂબ જ સરસ ગરમા ગરમ આપણા મકાઈના ઢોકળા બન્યા છે તેની ઉપર આપણે થોડુંક તેલ લગાવીશું તમે આને વઘાર પણ કરી શકો પણ આ ઢોકળા લાઈવ ઢોકળા જેવા જ હોય છે એટલે તમે આને વઘાર ના કરો નામ ખાવ તો પણ વધારે ટેસ્ટી લાગે છે તેલમાં તો વધુ ટેસ્ટી લાગે છે હવે ઉપરથી આપણે થોડા કાપેલા ફ્રેશ દાણા ઉમેરી તેને કટ કરી લેશું તો આ રીતે આપણે ચાકા ઉપર પ્રેશર દઈને કાપવાના છે કેમ કે આપણે આમાં આખી મકાઈ નાખી છે તો આ રીતે પ્રેશર દઈને કાપશું તો મકાઈ પણ સરસ રીતે કટ થઈ જશે અને તમારા ઢોકળાના પીસ એકદમ સરસ પડશે તો એકદમ ધારવાળું ચાકું લઈ આ રીતે તમારે પ્રેશર દઈ અને ઢોકળાની અંદર જે મકાઈ હોય તેને પણ કટ કરી લેવાની છે તો આ રીતે મેં ઢોકળાને કાપી લીધા છે અને ખૂબ જ સરસ આપણે આ ઢોકળા તૈયાર થયા છે સાંજે તમે ફક્ત દસ પંદર મિનિટમાં આવા ગરમા ગરમ ઢોકળા તૈયાર કરી શકો છો એકદમ સરસ લાઈવ ઢોકળા કરતાં પણ વધુ ટેસ્ટી આ મકાઈના ઢોકળા લાગે છે અત્યારે ચોમાસામાં મકાઈ બહુ જ મળતી હોય છે તો આવા ગરમા ગરમ મકાઈના ઢોકળા સાંજે ખાવાની બહુ જ મજા પડે અને તમે લસણની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો ખૂબ જ ટેસ્ટી આ ઢોકળા તમે એકવાર જરૂરથી બનાવો અને કોમેન્ટમાં જણાવો તમને આજની રેસિપી કેવી લાગી